મિત્રો, કેમ છો? બધા મજામાં? એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે હું ને જોશના નક્ષને રમાડીએ છીએ. અહીંયા જો, હા, નક્ષ રમે છે. તો આજનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરું છું. ગુડ મોર્નિંગ બધાને. ભગવાન તમને સાજા નરવા રાખે. જે પણ ફિલ્ડમાં વર્ક કરતા હોય એમાં તમને બરકત દે. તો આજનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. વિડીયો જોતા રહેજો, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને અમને મોટિવેશન મળે. આઠ વાગી ગયા છે અને બસ જો ખેતરમાં જે કામ છે નારળીનું તે કરવા જાય. ભરત મારી પાછળ આવે છે અને સૂર્ય ભગવાન પણ દેખાઈ ગયા છે. જો મારી પાછળ દેખાય છે, સૂર્ય ભગવાન પણ હવે નીકળી ગયા છે. અને ઠંડી બહુ છે આજે, હવે ધીરે ધીરે ઠંડી વધતી જશે, તો એટલા માટે ટોપી પહેરી લીધી. તો ચાલો ખેતરનું જે પણ કામ છે એ પૂરું કરું, પછી ઘરે આવીને જલ્દી બપોરનું જમીએ. અને જો અત્યારે કેવી મોટી મોટી ખાખડી આવી ગઈ છે, ને બસ હવે થોડા સમયમાં ખાખડીઓ પણ માર્કેટમાં આવી જશે. અને ખાખડીના આથણા ખાવાની મને તો બહુ મજા જ આવે છે, તમે બધા ખાતા જ હશો. અને બસ હવે એક મહિના દોઢ મહિનામાં હમણાં બસ કેરીની સિઝન પણ ચાલુ થઈ જશે અને બધા કેરી ખાતા થઈ જશે. તો આવી ગામડાની મજા છે. તો ચાલો હવે બગીચાનું જે કામ છે એ પૂરું કરીએ અને ખાખડી થોડા સમય પછી ખાવાની છે બધાને. ખેતરનું કામ કરીને અને અહીંયા અડદની દાળ સુકાય અને વાહ ચોસના પીરા મગ સૂકવે. તો હવે પછી આ કામ કરીને જમી લઈએ. બપોર થઈ ગયો તો ચાલો જમી લઈએ, અને આ પીરા મગ છે એનું કામ પૂરું કરી લે જોશના, પછી જમી લઈએ. માંડવી છે અને તરબૂચ પર લઈ આવ્યા હતા પપ્પા કેળા. ને આજે હમણાં ગામમાં ગયો ત્યારે મમરા મગાવ્યા હતા જોશનાએ, તો આજે લગભગ ભેળ બનાવવાની છે. તો ચાલો હવે અત્યારે જમવાનું તૈયાર છે તો જમી લઈએ. હાલો તમે બધી જમવા બપોરનું. અત્યારે હવે ખેતરમાં આવ્યા કોપિયા લાવવા માટે. સંભારો બનાવવાનું છે, તેમાં પાકી ગયેલ હતું તો જો. ને ભરતે એમાંથી સુધાર્યું પણ, તો અંદર જોવા માટે કે પાક્યું કે નહીં. તો જો તમે, પાકી પણ ગયું અંદર, કેટલું સરસ છે. તો ચાલો વિડીયો જોતા રહેજો, હવે જઈએ ઘરે કોપિયું લઈને. અને આ બીજું જો, આ પણ મસ્ત છે. ચાલો ટાટા. ને મમ્મી ને નક્ષ બે રમે. હવે નક્ષને સુવડાવવાનો છે થોડીક વારમાં. નવડાવી દીધો તો હાલો નક્ષને સુવડાવી દઈએ. સુઈ જાઓ ને નક્ષ. હે, હાલો સુઈ જાઓ. તો જો જમીને અત્યારે હવે ખેતરમાં આવ્યા તો હળદર છે, તો અત્યારે હળદર કાઢવાની છે. તો હળદર વિશે કંઈક પપ્પા કહી. તો શું કહો પપ્પા તમે? કહેવાનું તો લગભગ આજે 100% બધા લોકોને ખબર જ છે કે અત્યારે ઠંડી ઋતુમાં હળદર ખાવી શરીર માટે બહુ, અને આપણા ઋષિ મુનિએ કહેતા એવા, અને હળદર છે ને કેન્સર જેવા દર્દને પણ માનો કે ફાયદો કરનારી વસ્તુ છે. કારણ કે જેને ઘણા લોકો કહે છે, દેશી લોકો, કે ભાઈ તમે હળદરનું સેવન કરો તો કેન્સર ન થાય, અને જેને બની ગયું એને પણ ખરેખર આ લોકો કહે છે કે હળદર સેવન કરવી જોઈએ. અને પહેલાં તો નાનકડા જે બાળકો હતા એને પણ ચમચીમાં લઈને ઘોળીને ત્યારે પાતા, નાના નાના બાળકો હોય તો. હવે અમે તો ગયા વર્ષે વાવી હતી, આ વર્ષે વાવેતર કર્યું છે, અને અત્યારે ફૂલ ઠંડી સિઝન થઈ ગઈ
તો હવે જોઈએ, હવે અંદર બની નથી બની, આજે ટ્રાય કરીએ હવે અત્યારે હળદરની એમ. એટલે હળદર ખાવી જરૂરી છે એમ ઠંડી ઋતુની અંદર. તો ચાલો ભરતે હળદર કાઢવાનું ચાલુ કર્યું. તો હજી તો એક જ ઓલું છે એમાંથી કાઢે જો. જો આખે આખું અંદરથી થમણું ભરતે કાઢી લીધું હળદરનું. તો હવે જોઈએ કેટલીક હળદર નીકળી છે એમાંથી. જો દોસ્તો, આ બધી અત્યારે હળદર ભરતે કાઢી લીધી છે બહાર, અને અમારી જમીનની અંદર હળદર તો ફાવે જ છે. ઓ ભગવાન, જોઉં અત્યારે કેટલી બધી, જોઉં બહુ સરસ મજાની હળદર છે. ઓ, અને આ ઋતુમાં અત્યારે ખરેખર ખાવી જ જોઈએ. જો કેટલો માલ નીકળ્યો એક જ થુમડાની અંદરથી, જોઉં તમે. પેલા હું બિયા ભૂકો કરી લઉં, પછી મારું બીજા છે જોશના. ચાલો પેલા હું બિયા હું કરી લઉં. ઘરનો પાક જોશનાએ મૂકી દીધો. ઘરનો પાક પાકે એટલે પછી એ હવે નાખી દેવાના છે. તો હવે આજે જોશના માંડવી પાક બનાવે, જોઈએ આપણે કેવો માંડવી પાક બનાવશે. તો ચાલો જોઉં તમે. ઘરનો પાક આવી ગયો હવે. પાક બનાવ્યો છે, કોઈને ખાવો હોય આવી જાઓ. મસ્તનો છે ઘરનો માંડવી પાક. કેટલો કેટલાક દેલ છે આપણે? આ બસ કાલનો દે. કાલ થાય બધા ખાઈ જાઉં. તો હવે હું સાખું માંડવી પાક. હા, આલુ ટેપલી પાડી દઉં, પછી ખાઈ લઈએ. ને કોઈ તમારે કોઈને ખાવો હોય તો આવી જજો. તો ચાલો હવે માંડવી પાક બની ગયો. હવે હું ટેપલી પાડી લઉં, પછી ખાવાની છે આપણે બધાને. તો જેને માંડવી પાક ખાવો આવજો. આજે જોશનાએ માંડવી પાક બનાવ્યો છે. તો 6 વાગી ગયા. હવે આજે સાંજે લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો જોશનાએ શાક બનાવવાનું સુધારે લીલી ડુંગળી. તો આજે લીલી ડુંગળીનું શાક આપણે ખાવાનું છે સાંજે. સાત વાગી ગયા અને મમ્મી રોટલા બનાવે. તો અમારે તો ગામડામાં આવી રીતના દેશી ચૂલામાં જ રોટલા અહીંયા બધા બનાવે છે. તો ગરમા ગરમ રોટલો બની ગયો છે. ને ચાલો તો હવે જમી લઈએ. લીલી ડુંગળીનું શાક બનાવેલું છે, ગલકાનું બનાવ્યું, અને હવે મમ્મી ફટાફટ રોટલા બનાવી નાખે એટલે બધા જમી લઈએ એક સાથે. 8 વાગી ગયા. હવે હું જમવા બેસી ગયો અને ડુંગળીનું શાક બનાવ્યું આજે લીલી, અને રોટલા અને સાઈસ. ને જો મમ્મી પણ અહીંયા રોટલા બનાવે છે અને જોશના પણ અહીંયા બેઠી. તો ચાલો જમી લઈએ હવે બધા, ને ચાલો તમે બધા જમવા. બસ તો હું જો અત્યારે હવે જમીને ઘરમાં આવ્યો, ત્યાં નક્ષ અહીંયા રમે છે. હા, એકલો એકલો વાતું કરે બધા અરે. અને બસ તો હવે આ વિડીયો આજનો અહીંયા પૂરો કરું છું. અને પ્લીઝ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો, અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને કાલે એક નવો વિડીયો સાથે મળીશું. તો ચાલો બધા બધાનું ધ્યાન રાખજો.